બ્રેક બાદ આગળ વાત કરીએ તો રાજપીપળામાં આદિવાસી એકતા સંમેલનમાં રાજ્યના વનમંત્રી ગણપત વસાવાનો હુર્યો બોલાવી સ્ટેજ પરથી મંત્રીની ગાડી પર પથ્થરમારો કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાજપીપળામાં આદિવાસી એકતા સંમેલન ચાલી રહ્યું હતું ત્યારે સંમેલનમાં ભાગ લેવા રાજ્ય વનમંત્રી ગણપત વસાવા અને તેમની સાથે ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા આવ્યા હતા. તો કેન્દ્રીય આદિજાતિ આયોગના ડાયરેક્ટર હર્ષદ વસાવા સહિત ભાજપના નેતાઓનો એક કાફલો સંમેલનમાં સ્ટેજ તરફ જઈ રહ્યો હતો અને સ્ટેજ તરફ પહોંચતા જ કેટલાક આદિવાસી કાર્યકરોએ ગણપત વસાવાનો રીતસરનો હુર્યો બોલાવ્યો હતો, જેને કારણે તેમને સ્ટેજ છોડી જવાની ફરજ પડી હતી. તેમની સાથે બધા જ નેતાઓને પણ ભાગવું પડ્યું હતું અને બહાર આવતા મંત્રી ગણપત વસાવાની ગાડી પર પથ્થરમારો થયો હતો અને ગાડીના કાચ તોડી નાખતા બધા નેતાઓને ત્યાંથી ભાગવું પડ્યું હતું. જોકે તેમાં એક પોલીસ કર્મચારી પથ્થરમારાનો ભોગ બનતા ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેને સારવાર અર્થે જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરેક પક્ષના આગેવાનો, એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકારના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કોઈકનો કોઈક કારણસર કે લોકોની વચ્ચે એક પ્રકારનો વિરોધ ઊભો થયો. કયા નેતા માટે, કોના માટે, એ હોય તપાસનો વિષય છે, પરંતુ લોકો તરફથી એક સ્વયંભૂ અવાજ ઉઠી રહ્યો હતો કે તમે લોકોએ રબારી ભરવાડ ને ખોટા પ્રમાણપત્રો આપી દીધા, ના ખોટા પ્રમાણપત્રોના આધારે અમને જે સરકારી નોકરી સરળતાથી મળી જાય છે એના માટે તમે બધા કેમ બોલતા નથી, અને ખાસ કરીને સ્વયંભૂ પ્રજામાં રોષ હતો. ગણપતભાઈ વસાવા હશે કે બીજા બધા જ અમે બધા લોકો ઉપસ્થિત હતા, ત્યાં એમને કંઈક પણ રજૂઆત કરવી હતી તો લોકો એમની રીતના રજૂઆત કરી શકતા હતા, લેખિતમાં પણ આપી શકતા હતા, પ્રજાની વચ્ચે જ અમે હતા, બહાર નહોતા. તો આ ઘટના બરાબર નહીં કહેવાય. આદિવાસી એકતા બનવાના બદલે આમાં આદિવાસીનું વિભાજન થશે. દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા.